બારડોલી તાલુકાના આરએનજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇસરોલી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સરકારી કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં આજે 78મા સ્વતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બારડોલીના તાજપોર ખાતે યોજાયો હતો, જ્યાં નાણામંત્રી કનુ દેસાઈએ આન બાન અને શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને સૌ દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આયોજિત આ કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી, સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર સહિતના અધિકારીઓ, આગેવાનો અને સ્થાનિકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા મંત્રીએ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી સૌપ્રથમ તિરંગો ફરકાવનાર મેડમ કામાનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે મોદી સરકારમાં થયેલા વિકાસની વાતો મંત્રીજીએ પોતાની વાણીમાં વણી હતી. આ સાથે રમતગમત ક્ષેત્રમાં રોહન એમ ચાસિયા, જેઓ જન્મથી જ બંને પગે 90% દિવ્યાંગ છે, સ્વિમિંગ માટે નેશનલ ગોલ્ડ મેડલ તથા સરદાર પટેલ એવોર્ડ મળેલો છે, તેમજ વર્ષ 2016-17માં ગુજરાત સરકાર દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં દિવ્યાંગો માટેના કોસ્ટલ કાયફિંગ કે જેમાં પોરબંદરથી સોમનાથની કુલ 117.23 કિલોમીટરની દરિયાઈ સફર માત્ર 6 દિવસમાં પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, તેમને મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સુરત જિલ્લાના પોલીસ, આરોગ્ય, રમતગમત, ઉત્કૃષ્ટ સેવા કરનાર અધિકારી કર્મચારીઓને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. બારડોલીની શાળાના બાળકોએ રંગારંગ દેશભક્તિ ગીતો સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. સ્વાતંત્ર્ય પર્વની 78મી જયંતિ મનાવી રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને આ પર્વને એક દેશભક્તિ સાથે જોડીને હર ઘર તિરંગાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે પણ એક પેડ માકે નામ જેવા અનેક આયામો આપીને સમગ્ર નાગરિકોમાં એક નવી ચેતના જગાવી છે, ત્યારે આપણો દેશ 2014માં અર્થતંત્રની વ્યવસ્થામાં 11મા સ્થાને હતો અને મોદીજીના સમયમાં અત્યારે આપણે 5મા સ્થાને આવી ગયા છીએ. ઇંગ્લેન્ડ આપણા પર 150 વર્ષ રાજ કર્યું અને પછાડીને ઇંગ્લેન્ડ 6ઠા સ્થાને ગયું છે અને ભારત 5મા સ્થાને છે અને હવે નજીકના ભવિષ્યમાં આપણે 3જા સ્થાને જવા જઈ રહ્યા છીએ, ત્યારે દેશના આર્થિક વિકાસની સાથે સાથે આપણે વિદેશ નીતિ અને આપણા લોકોના જીવન ધોરણમાં પણ ઘણો સુધારો કર્યો છે. દેશના 25 કરોડ નાગરિકો ગરીબી રેખામાંથી ઉપર આવ્યા છે અને સાથે સાથે આપણો દેશ સ્વનિર્ભર ઉર્જા માટે આગળ વધી રહ્યો છે, જે રિન્યુએબલ ઉર્જા એટલે કે કોલસાથી ચાલતી વીજળી ઘણા બધા કાર્બન પેદા કરીને પ્રદૂષણ ફેલાવે છે એને બંધ કરીને 2070માં 0 કાર્બન બનાવવાના આપણા વડાપ્રધાનના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે નયા ભારતની સાથે નયા ગુજરાત એક સંકલ્પ લઈને આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચાલી રહ્યા છે, ત્યારે આ દિવસે એક યોગાનુયોગ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે ધ્વજવંદન કર્યું અને સરદાર પટેલની કર્મભૂમિ કે એમણે ના કરની શરૂઆત ખેડૂતોના સત્યાગ્રહથી અહીંયા કરીને સરદારનું બિરુદ મેળવેલું એ ભૂમિ પર આવીને આજે અમને ઘણો આનંદ થયો અને સર્વે લોકોએ જે રીતે આમાં ભાગ લીધો, અમારા પદાધિકારીઓ, સાંસદશ્રી, કલેક્ટરશ્રી, એ બધાને પણ હું આટલી સુંદર આયોજન માટે અભિનંદન આપું છું. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, બારડોલી.